हेलो फ्रेंड्स, આપનું હાર્દિક સ્વાગત છે હિનલ્સ કિચન માં। આજે આપણે કચોરી બનાવવાના છે, તો ચલો એના માટે કઈ વસ્તુ જોશે નોટ કરી લો। સૌપ્રથમ આપણે મેંદાનો લોટ બાંધીશું, એના માટે મેંદો જોશે, ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેની અંદર આપણે થોડીક હિંગ એડ કરીશું અને ત્યારબાદ તેને આપણે બરાબર રીતે હલાવી લેશું। આપણો લોટ છે આ રીતે બંધાઈને તૈયાર થઈ ચૂક્યો છે। હવે તેને આપણે એક વાસણની મદદથી ઢાંકીને આપણે 2 કલાક સુધી તેને રહેવા દેશું। હવે આપણે ચણાની દાળ લેશું, તેને આપણે 2 કલાક સુધી પલાળીને આપણે 4 સીટી સુધી તેને આપણે તૈયાર કરી લેશું અને તૈયાર થઈ જશે આપણી બાફેલી ચણાની દાળ। સ્ટફિંગ માટે આપણે ચણાની દાળ લેશું, તેની અંદર આપણે આ રીતે હિંગ એડ કરીશું, મરચું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ત્યારબાદ સુગર પાવડર એડ કરીશું, ત્યારબાદ તેની અંદર આપણે સુગર પાવડર એડ કરી ગરમ મસાલો એડ કરીશું, 2 ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું, ત્યારબાદ કાશ્મીરી મરચું એડ કરીશું તીખાસ માટે, ત્યારબાદ તેને આપણે બરાબર રીતે હલાવી લેશું અને આને આપણે સ્મેશ કરી લેશું। આપણે તેને બરાબર રીતે હલાવી લીધું છે, આપણું સ્ટફિંગ છે રેડી। કચોરી બનાવવા માટે આપણે આ રીતે મેંદાના લોટની નાની પૂરી બનાવી લેશું, ત્યારબાદ તેને આપણે ચણાના દાળ છે એને આપણે સ્ટફિંગ માટે યુઝ કરીશું અને તેને આપણે આ રીતે ગોળ ગોળ વાળી લેશું। ઉપરનો જે વધારાનો ભાગ છે એને આપણે કાઢી લેશું। આ રીતે આપણે તેને ગોળ શેપ આપી દેશું, વધારાનો ભાગ આપણે છે કાઢી લીધો છે। આ રીતે કચોરી તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે ગોલ્ડન ફ્રાય કરવાની રહેશે। હવે આપણે કડાઈ ઉપર તેલ ગરમ કરીશું। આપણું તેલ છે એ આવી ગયું છે, ત્યારબાદ આપણે તેની અંદર કચોરી નાખીને આપણે તેને ફ્રાય કરી લેશું। આ મુજબ આપણે તેને ફ્રાય કરવાની છે અને આપણે ગોલ્ડન બ્રાઉન રીતે કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરતું રહેવાનું રહેશે। આ રીતે આપણે કચોરી છે ગોલ્ડન ફ્રાય કરીને તેને પ્લેટ ઉપર કાઢી લીધી છે। હવે આપણે કચોરીને પ્લેટિંગ કરી લેશું ચટણી સાથે। તો લો તૈયાર છે આપણી કચોરી।